બનાસકાઠામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકોની તૂટી રહી છે કમર આ દ્રશ્યો જોઈ છો આ દ્રશ્યો પાલનપુરથી અંબાજીને જોડતા માર્ગના છે જ્યાં હાથીદરાથી વિરમપુર સુધીનો રોડ ખખડધજ હાલતમાં છે માર્ગ મકાન વિભાગે નવો રોડ બનાવવાની મંજૂરી તો આપી દીધી છે પરંતુ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીના કારણે હજુ સુધી રોડ બન્યો નથી રસ્તા પર ધૂળની ડમરીઓ ઓડવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે સ્થાનિકોએ માંગ કરી કે વહેલી તકે રોડનું કામ સત્વરે પૂરું કરવામાં આવે રસ્તો જે ખોદેલો છે તે બાજુ મટિરિયલ પાથરેલું છે અને જણા જણા અરે પથરા બહુ ઉડે છે અને બાળકો ભણવા જાય છે નિશાળમાં અને બહુ તકલીફ પડે છે અને બાઈકો ગાડીઓ એમને બી બહુ અસર થાય છે છ મહિનાથી આ રસ્તો મેટલ પેલી ખોદીને મિલી પેલું પેલું કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાન આપતા નથી ને આ છોકરો સ્કૂલ ભણવા જાય તો કપચડીને ગાડીઓને મોટી ગાડીઓ જેટલું પડે કોઈ કોઈ પેલા કોઈ પેલા કોઈક આવતા નહીં ને આરંભી સ્ટેજમાં આવે તો પેલા કોઈ કોન્ટ્રાકર કોઈ ધ્યાન જ નહી માપીજી છ સાત મહિના છેલ્લા છ થી આઠ મહિનાથી આ રોડનું કામ ચાલુ છે અને આ કામ એટલું કીડી મકોડીના જેમ ચાલે છે કે ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે રોડ જે હતો એ સારો હતો અને આને ખ્વાદી અને મેટલો જે તે નાખી દીધી છે મેટલો દબાવવામાં પણ નથી આવી અને મેટલોની કારણે અમારે રોજ અપડાઉન કરવું પડે છે પાલનપુરથી અમે રોજ અપડાઉન કરીએ છીએ વિરમપુર ધંધા માટે અવારનવાર અમારા ગાડીના ટાયરો પંચર પણ થાય છે છોકરાઓ સ્કૂલ જતા હોય એમને પણ બહુ તકલીફ પડે છે અને આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તંત્રની છે કે કોની છે એ કોઈ ખ્યાલ આવતો નથી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે